આગળના લેક્ચરમાં આપણે પાઠ ચાર વિશે અભ્યાસ કર્યો તો આજે આપણે પાઠ પાંચ વિશે અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ ગીત ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી ઘૂંટણ સુધી પાણી ગોળ ગોળ ધાણી પાણી ગોળ દાણી દણી કે પાણી કમર સુધી પાણી ગોળ ગોળ કિતે પાણી ગોળ દાણી ધણી કે પાણી ખભા સુધી પાણી ગોડ દાણી ધણી કે પાણી ગોળ ગોળ ધાણી કિતે કિતે પાણી આંખો સુધી પાણી ગોળ ગોળ ધાણી કિતે કિતે પાણી ગોળ ગોળ ધાણી કિતે કિતે પાણી માથા ઉપર પાણી વાર્તા વાર્તાનું નામ છે હું તરસ્યો કાગડો એક કાગડો પાણી શોધવા ફરતો હતો એવામાં તેણે એક કુંજો જોયો કુંજામાં ચાંચ બોડી પણ ચાંચ પાણીને અટકી જ નહીં કુંજામાં પાણી થોડું હતું કાગડો વિચારવા પડી ગયો પણ તે નિરાશ થયો નહીં તેણે આસપાસ નજર દોડાવી નીચે થોડા કાકરા પડ્યા હતા કાગડા એ નીચેથી કાકડા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા કુંજાનું પાણી ઉપર આવ્યું ચાંચ પીધું પાણી પીધા પછી કાગડું કાકા કરતો ઉડી ગયો બાળ મિત્રો તરસ્યા કાગડા ને તેની ચતુરાઈથી પાણી પીવા મળી ગયું છે ને ખુશીની વાત તો ચાલો બધા સાથે મળીને ગાઈએ ઊંડું પાણી ગુંજામાં ઊંચે લેવા કાચ કાકરા નાખી કાગે પાણી પીધું આજ બાળ બાળદોસ્તો તરસ્યો કાગડો વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે કોઈ મુશ્કેલી આવે તો કદી નિરાશ થવું નહીં મુશ્કેલી દૂર કરવાનો ઉપાય વિચારવો ઉપાય મળી ગયા પછી પ્રયત્ન કરવો પ્રયત્ન કરવાથી મુશ્કેલી દૂર થાય છે કાઉશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાર્તા પૂરી કરો એક હતો ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો વાર્તામાં કોની વાત કરવામાં આવી હતી કાગડાની કે પોપટની કાગડાની ત્યાં લખીશું કાગડો તેને ખૂબ ખાલી જગ્યા ભૂખ અલ્પ તરસ લાગી હતી કાગડા ને શું લાગી હતી ભૂખ કે તરસ તરસ ત્યાં આપણે લખીશું તરસ તે ખાલી જગ્યા શોધતો હતો કાગડો પાણી કે ખોરાક શું શોધતો હતો પાણી ત્યાં આવશે પાણી એટલામાં તેને એક ખાલી જગ્યા જોયો કુવો જોયો કે કુંજો કુંજો કાગડા એ કુંજામાં ખાલી જગ્યા બોડી ચાંચ કે પાક તો આપણે ખાલી જગ્યામાં લખીશું કુંજામાં પાણીને અડકી જ નહીં કાગડાએ નીચેથી ખાલી જગ્યા લાકડા કે કાકરા વીણ્યા શું વીણ્યું હતું કાગડાએ કાકરા તો ત્યાં આવશે કાકરા એક પછી એક કુંજામાં નાખ્યા કુંજાનું પાણી ખાલી જગ્યા ઉપર કે નીચે આવ્યું કે કાગડાએ પાણી ખાલી જગ્યા ઢોળ્યું કે પીધું કાગડાએ પાણીને શું કર્યું હતું પીધું હતું અને કાકા કરતો ઉડી કે સુ ગયો ઉડી ગયો શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો પેલું ચાંચ કાગડા એ બોડી કુંજામાં તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીશું શબ્દ આવશે કાગડા એ પછી આવશે કુંજામાં ત્યાર પછી આવશે ચાંચ અને એટલે વાક્ય બન્યું કાગડા એ કુંજામાં ચાંચ બોડી ત્યાર પછી વાક્ય આવે છે બીજું વીણિયા નીચેથી કાગડા એ કાકરા તેમાં કયો શબ્દ આવશે પહેલા કાગડા એ અને પછી આવશે નીચેથી કાકરા વીણ્યા તો ચાલો લખીએ નીચેથી કાકરા કુંજામાં કાકરા કાગડા એ નાખ્યા ચાલો વાક્ય ગોઠવીએ કાગડા એ કુંજામાં કાકરા નાખ્યા ત્યાર પછી આવે છે ચોથું વાક્ય ઉપર કુંજામાં પાણી આવ્યું તો ચાલો વાક્ય ગોઠવીએ કુંજામાં પાણી ઉપર આવ્યું પાંચમું કાકા ઉડી ગયો કાગડો એમાં શું આવશે કાગડો કાકા કરતો ઉડી ગયો ચાલો જોઈએ ગીત ગીતનું નામ છે આટાપાટા પાટા દંડા

આજ એને હમ ફાવી દઈએ ઉતારીએ એની ફિલમ એક પગે લંગડીના ફાવે આંબલી પીપળી રમશું ખિસકોલીની જેમ પછી સૌ દાળે ડાળે ભામશું આટા પાટા ગીલી ડંડા કાતો સંતા કૂકડી બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી જો કોઈ તારી પાસે આવી કેસે ચલક ચલાણી સૈલાને ને ચિંધી ને કેજે પેલે ઘેર દાણી જો કોઈ તારી પાસે આવી કેસે ચલક ચલાણી સૈલાને ને ચિંધીને કેજે પેલે ઘેર ગાણી રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાસુ પછી જઈ તળાવ કાઠે ધમક ધબાકા મારશું મમ્મીને કહી દઉં નહીં કરતી ચિંતા ખોટ સંતુ બેની મારી સાથે રમતા થશે મોટી આટા પાટા ગીલી ડંડા કાતો સંતા કૂકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી જોયું ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ એક વિશે અભ્યાસ કર્યો હવે પછીના લેક્ચર માં આપણે પાઠ પાંચ મારે તો બસ રમવું છે તેમાં ભાગ બે વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ